અને અને ખાટલો બહાર બેઠા બેઠા શાંતિથી મસ્ત મજાનું વાતાવરણ છે બહાર હવા ખાતા ખાતા કે પ્રશ્નો ભણીએ કે સાહેબ એની પેલા જે છે આપણે જે પણ વિદ્યાર્થી મિત્રો જે છે અત્યારે એપ્લિકેશન જે છે જેમની જોડે એપ્લિકેશન જે છે મિત્રો જૂની એપ્લિકેશન છે એમને અનઇન્સ્ટોલ કરી નાખવાની છે અને આ કોડ સ્કેન કરો એટલે નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે એની અંદર તમારે કોર્સ લેવા છે બુક છે ટેસ્ટ છે બધી જ વસ્તુ અવેલેબલ છે તમારે જે પણ જોઈએ છે બધું જ જે છે તમને ત્યાંથી અવેલેબલ થશે બરાબર છે હવે સાહેબ આજે રાવ નવમી છેલ્લો દિવસ છે આજે લાસ્ટ આમ તો છેલ્લો દિવસ નહીં છેલ્લા 4 ગણિત 4 કલાક છે યસ માત્ર ને માત્ર સાહેબ કેટલા કલાક છે ગણી વા ચાર કલાક છે એક જ મિનિટ સાહેબ આજે આપણે બંને નવી પેન માં આયા છીએ થોડીક નવી બોર્ડ માં ઓકે યસ છેલ્લા મિત્રો ચાર કલાક બાકી છે યસ છેલ્લા ચાર કલાક છે

આપણે નવી બેચ શરૂ કરી રહ્યા છીએ એની અંદર સીસી છે ડીવાયસ છે જીપીએસસી મેન્સ ની તૈયારી બધું એકમાં જ થઈ જશે ગુજરાતી વર્ણાત્મક છે ઇંગ્લિશ છે અને જીએસ છે સાહેબ સોરી ટુ સે

બરાબર સાહેબ પરીક્ષાના ટ્રેન્ડ મુજબ જ્યાં જ્યાં નવો નવો બદલાવ આવે છે તો આપણે વર્કશોપમાં લેક્ચર આપીએ છીએ હા સાહેબ હવે જો સાહેબ ધારે કે જેને જે છે નવ પાંચ એક્ઝામ છે કોઈ મિત્ર જે છે એમની અંદર જે છે ચલો થઈ ગયું છે એક જ વખત નવ પાંચ એક્ઝામ છે એમને પણ હજુ પણ એવું લાગે સાહેબ નવ પાંચ એટલે હજુ પણ આપણે જોવા જઈએ સાહેબ વી દાડા ખરા આપણે જીઓ નું રિચાર્જ ગણી લેવાના જેવું જ થાય અને એની અંદર પણ સાહેબ વર્કશોપ તો પાછો ફ્રી જ આપીએ છીએ પાછો મિની વર્કશોપ પણ મળે એનો મતલબ કે સાહેબ ગેરંટી સાથે જે છે તમને ખબર પડી જાય આની અંદર તમારું કામ થઈ જશે ચાલો અને હવે સીસી સાર્થક મેન્સ ગ્રુપ એ અને બી બંને માટેની વાત કરીએ તો ગ્રુપ એ નું પણ મેન્સ આવી જશે બી નું પણ મેન્સ થઈ જશે 22 તારીખથી બે શરૂ થઈ રહી છે ટાઈમિંગ સવારે 8 વાગ્યાનો રહેશે એની ફી માત્ર 999999 છે 50% 40% આજે છેલ્લો દિવસ છે ડિસ્કાઉન્ટ નો છેલ્લા 4 કલાક જ છે અને જો કોઈ વિદ્યાર્થીને ખાલી ગ્રુપ બી ની જ મેન્સ જોઈતી હોય તો એના માટે પણ અવેલેબલ છે 7998 ની અંદર વધારે માહિતી માટે ઓફિસના નંબર છે એની કોલ કરીને માહિતી કલેક્ટ કરી શકો છો સાહેબ શરૂઆત કરીએ હવે ઓકે ડન સાહેબ ચલો પહેલા તો સેશન ને સાહેબ શેર કરી આવો બધા યસ મેક્સિમમ લોકો સાથે જે છે સેશન ને શેર કરી દો હવે સાહેબ પૂછીએ આજે જે છે કેટલા એટેન્ડ થયા પહેલા તો સાહેબ હા ચલો બધા મિત્રો ફટાફટ જેટલા લોકો એક્ઝામ આપીને આયા છે એ લોકો કો કઈ રીતનું પેપર હતું ઈઝી રહ્યું શું છે અથવા કેટલા એટેન્ડ થયા છે

બેનિફિટ ઓફ ડાઉટ જે કહેવામાં આવે છે એ મળશે નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન ની અંદર જે છે તમને મળશે મિસ મેતારિયા 65 70 આપણી ટેસ્ટ માં થાય છે તો બેન તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી લગભગ તમે જે છે પાસ થઈ જશો યસ સર કાલ આપણા બેન નો કોલ આવ્યો તો આપડા ઉપર ગુલનાજ મોમીન હા એ ફોન કરતા કરતા બે બે વખત શ્વાસ લેવાનું ભૂલી ગયા હતા એટલા ખુશમાં હતા કે સાહેબ તમે ભણાયું હતું એ જ આયા હતા જવાબ બધા કે પ્રકાશ સર કીધું તો આજ આવશે બધું એના એ જ હતું કે સાહેબ બરોબર ચલો તો આજે જે છે કાલના પણ પ્રશ્નો થોડું ઘણું નિરાકરણ લાવતા જઈશું સાહેબ હવે સાહેબ શરૂઆત કરીએ આપણે જેટલા લાઈવ છે એ લાઈકે પહોંચાડી દો એટલે આપણે હવે હળવે હળવે આપણી ગાડીને સાહેબ શરૂ આપણે જે છે તમારા માટે એટલે આખો દિવસ અમારા આની અંદર જ રચ્યા પચ્યા રહીએ છીએ તમને પહેલા પણ કીધું

અને આ ભૂરો સાહેબ પાંચસો પચાસ પાંચસો પચાસ સાતસો છો ટકા એટલે સાહેબ ગુણ્યા સો થાય ઓકે સાહેબ ટકા લગાવી દો બરાબર જો સાહેબ

સર મે તમારી સીએચએસ ની બેટ લીધી છે થેન્ક યુ સર મારે મેથ્સ માં બહુ સારો પ્રોગ્રેસ થયો થવાનો છે પ્રોગ્રેસ ભાઈ હમ હા એ આપણે હવે પ્રકાશન ને યાદ કર્યા હતા વાહ શું વાત છે સરસ હવે જુઓ સાહેબ કદાચ ડાયરેક્ટ કરો શું કરાય સાહેબ ટકા વધુ લાવવા માટે આપણે એટલી ખબર હોવી પડે કે માર્ક સરખા થવા પડે છે આ છસો આ ચારસો લસા બારસો થાય બારસો થાય છસો દુ બારસો તો પાંચસો પચાસ ના અગિયારસો થાય છે અગિયારસો લાવે કેટલા માંથી બારસો માંથી બારસો માંથી

ઉપર શું થાય નીચે એવું થાય સાહેબ એક વાર બંને નો સરવાળો થાય એક વાર બંનેની બાદ બાકી થાય એટલે આ સૂત્ર પ્રમાણે સાહેબ એક વાર બંને નો સરવાળો પ્લસની સ્કવેર વર્ગમુણ માં દસ નો વર્ગ આખો દસ થાય દસ અને સાહેબ અહિયાં છ નો વર્ગ આખો છ થાય છ થાય અને ઉપર ચાર ગુણ્યા શું છે વર્ગમુળ માં દસ વર્ગુણ નહીં 10 માંથી જાય ચાર ચાર ઉડી ગયા સાહેબ આ જવાબ

સાહેબ બીજું વિજ્ઞાન અને ત્રીજું કીધું ભૌતિક શાસ્ત્ર હવે સાહેબ આ જોવા જઈએ તો આપણે જે છે નોર્મલી એવું કહેતા હોઈએ છે સાહેબ વિજ્ઞાનના કેટલા ભાગ આપણે કહીએ છે ત્રણ ભાગ આવે બરોબર ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી તો મતલબ આ તો જીજ્ઞાન માં આવવાનું સાહેબ વિજ્ઞાન માં જ આવે તો હવે સાહેબ આ વખતે તો આપડે બંને જે છે હળીમણી સાહેબ આઈ વ્હાઈટ કલર ઉપાડો હા સાહેબ થઈ ગયું એનો મતલબ કે સાહેબ વિજ્ઞાન કહેવાય વિજ્ઞાન ની અંદર શું આવે રસાયણ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર બંને શું હશે સાહેબ રસાયણ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર એટલે આપણે ફિઝિક્સ કહીએ છીએ આપણા માટે કેમિસ્ટ્રી છે તમને બાયોલોજી આપી તો ત્રીજું અલગ વાત તો મસ્ત જે છે બાબલું થઈ જાય હવે જો સાહેબ એક આ રીતનું આ બેચમાં મેં હમણાં જ કરાયો સાહેબ પેલો આ જે વર્કશોપ માં કરાયો મને ખબર નથી કે આવું પૂછશે પણ લોકો પૂછી નાખ્યું છે બરાબર જો સાહેબ આ રહ્યો x 1 2 સાહેબ અહીંયા આપણે જે છે અહીંયા એડ થશે બરાબર પીએચ સાહેબ હા પીએજ એડ કરો તો ઓકે અહીંયા જે છે એડ થશે જોઈએ જ આવ્યું કામ નવું કઈ નહીં કામ કરો આમાં ભણાવી દઈએ આપણે આમાં પછી પૂછી રાખશું બરાબર ને સાહેબ હા પીએજ એડ કરવાનું જે શીખી ગયા હોય તો સારું હતું હવે જોવો સાહેબ યસ સાહેબ એક્સ માઇનસ વન અપોન એક્સ બરાબર યસ સાહેબ આજે જ બેચ માં મેં કીધું ઘન વાળું આવે કઈ નહીં કહો સાહેબ ઘન કરીને ત્રણ ગણા બાદ કરવાના આઠ નો ઘન મિત્રો પાંચસો બાર થાય પાંચસો બાર માંથી ત્રણ ગણા બાદ કરવાના આઠ ના ત્રણ ગણા એટલે કે પાંચસો બાર માંથી સાહેબ આઠ તરી ચોવીસ બાદ કરીએ તો મને લગભગ લગભગ ચારસો ને અઠ્યાસી આ જવાબ હશે દોસ્ત ઓકે પછી હજુ એક સાહેબ હતું કઈક

તમારા પ્રશ્નો એક કામ કરો સાડા નવ પછી રાખી ચારસો અઠાણું નહીં આવે આવે હવે સાહેબ અહિયાં આઠ અને અડસઠ આપ્યું છે આગળ કઈ પૂછ્યું નથી એટલે સાહેબ બની શકે છે કે આને આવું કહી શકીએ આપડે સાહેબ આઠ નો વર્ગ એટલે કેટલા થઈ ગયા ચોસઠ

એવી રીતે જે છે આપણે ટ્રાય કરવું પડે એટલે આ આપણે જે આવું સાહેબ કે x નો વર્ગ કોઈ સંખ્યાનો વર્ગ અને વત્તા x ભાગ્યા બે એકવાર ઘાત ઉપર ચડાનો એકવાર નીચે કરી આ હોઈ શકે છે એટલે આપણે જે છે જોવાનો છે બરાબર હમ ભારત બિહાર પટના શું જે બી ક્વેશ્ચન ઓકે સવારે ચાર વાગે લેક્ચર રાખો કાલે આપણે તો કાલે સવારમાં જ વારો છે રિવ્યુ મોકલી આપીશું રવિ સર ઓકે ડન સાહેબ પાછું નવ લાયા છે હા રવિ સર દસ આપ્યા હતા પણ સામે એકસો ને દસ હતો એકસો દસ ની શક્યતા આઠ નવ બોતેર દસ એકસો દસ શક્યતા ઓછી એકસો પાંચ હોવો જોઈએ દોસ્ત તો પછી અહીંયા કઈ પ્રોબ્લેમ હોય ઓપ્શન હોય શકે છે તો આની અંદર જે છે મેન ગેમ શું છે કે આ ઓપ્શનની ગેમ છે ઓપ્શન મળી જાય ને તો અમે જે છે સાડા નવ એ તમારા પ્રશ્નો જોવામાં આવશે મેરબાની કરીને હવે સાહેબ આપડે કોઈ જ નહીં આપણે જે છે સાડા લગી ધબડાટી બોલાવી દઈ પ્લસ બેનો મતલબ તમારો જવાબ આવે પેલા ઓગણચાલીસ અને છવીસ તમારો જવાબ છે પ્રશ્ન પૂરો ઓગણ ચાલીસ અને તમારો જવાબ છે પ્રશ્ન પૂરો

તો જે પ્રમાણે જે છે ઓપ્શન હશે એ પ્રમાણે આપણે ગણતરી કરી શકવાના છે કમિટમેન્ટ અમે આપીએ પણ ક્યારે આ બધા જે છે તમે જોડેલા રહો પેલા આમની અંદર જોઈ લો કે આવા પ્રશ્નો અમને મળ્યા છે અમે તમને સોલ્વ કરાવીએ છીએ બાકી રહી જાય બાકી તમે અમને પ્રશ્ન પૂછશો એક એક પ્રશ્ન નું સાહેબ આપણે સોલ્યુશન આપણે બનશે ત્યાં સુધી જે છે આપણે સેટ કરાવી આપીશું પેલા તો સેશન ને લાઈક કરી દો ભાઈ ફટાફટ બધા ઓકે ઓકે સાહેબ જવા દઈએ આગળ ડન સાહેબ જવા દઈએ ઓકે આની અંદર ખાલી ઓકે એડ થાય છે ઓકે થશે અહીંયા લખી શકાશે લોકો ચિંતા નથી સાહેબ ડન ચલો યુનિવર્સિટી તો મારો ટેબલ બસ કેમ ના તમે કહી રહ્યા હતા સાહેબ હવે યુનિવર્સિટી બરોબર યુનિવર્સિટી છે કોન્ફરન્સ રૂમ છે ટેબલ છે સાહેબ હવે જોવા જઈએ તો હવે આની અંદર ધ્યાનમાં સમજવાનું છે

કારણ કેર માંથી મને આઈડિયા છે પંચાવન હાઈટ તો રકમ યાદ જ હશે એટલે ઈ દિવસે આપણે ચિંતા અઠ્યાવીસ તારીખે આપણે બંને આવી હું શાંતિથી બેસીશ તમે ગણજો ચાલો સ્ટેશનરી પેન અને પેન્સિલ સાહેબ

અને રૂહી શ્રેયા અને બીના જેટલી છે ચિંતા ના કરો પેલા તમારા જ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે પછી અમે લડી લઈશું હવે જો અનમોલ જે છે એ શ્રેયા કરતા ઊંચો છે તો પેલા આ રહી શ્રેયા શ્રેયા કરતા કોણ ઊંચું છે પેલા અનમોલ છે તો કે હા પરંતુ બીના શ્રેયા કરતા નાની છે શ્રેયા કરતા કોણ નાની છે બીના હવે બીના કરતા નાની છે અને રૂહી શ્રેયા ને બીના જેટલી છે પ્રોબ્લેમ રકમમાં છે પેલા રૂહી જે છે શ્રેયા ને બીના જેટલી જ છે તો રૂહી જે છે શ્રેયા અને બીના જેટલી નથી એવું માની શકો કે રકમની અંદર કંઈક એરર હોઈ શકે છે પણ અહીંયા જોવા જાવ તો રૂહી જે છે શ્રેયા અને બીના જેટલી છે અથવા બંનેની વચ્ચે છે તો અહીંયા કોઈ પણ જગ્યાએ રૂહી હોઈ શકે છે રકમની અંદર થોડુંક જે છે છોકરાઓ જે લખાયેલું છે એના કારણે થોડુંક એરર છે એવું હોઈ શકે કે શ્રે જો રૂહી જે છે શ્રેયા કરતા નાની શ્રેયા કરતા નાની અને બીના કરતા મોટી છે આ રીતની રકમ હોઈ શકે છે

પહેલા 35 મળ્યું હવે 6.5 મળ્યું 35 ને 6 41.5% ડિસ્કાઉન્ટ મળ્યું 41.5 કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું 41.5% હું કામ બાદ બાકી કઈ ટાઈમ બગાડવો પડે સાહેબ નહીં કરવાનું બરાબર ને હા બીજો રસ્તો બીજો રસ્તો સાહેબ આમાં એવું પણ મૂકી વાડી સિસ્ટમ આવી ગઈ હા પેન બદલી હા ચલો કા તો a b ab ab હો વાડી સાહેબ એમની જગ્યા હો વાડી મેથડ છે ચલો પહેલા 35 ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ એટલે માઈનસ પછી 10 ડિસ્કાઉન્ટ વત્તા સાહેબ એટલે એટલે એ એ પણ 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 અને અને શું થાય થાય આ જાય થશે મિત્રો પ્લસ થશે પાંત્રી ને દસ માઇનસ પિસ્તાલીસ વત્તા સાહેબ સાડા ત્રણ જવાબ શું આવશે માઇનસ એકતાલીસ પોઈન્ટ પાંચ માઇનસ શું પાંચ બરોબર ફર્સ્ટ શિપ આવો ક્વેશ્ચન હતો એમાં આન્સર સરીદ આવતો તો કઈ ના થાય રિદ્ધિ સોલંકી કશું ના થાય ચિંતા બરોબર હા ટેન્શન નહી લેવાનું કોલેટર લઈ લે ચિંતા નહી કરવાની બીજો ઘરે પડ્યો છે ને કોલેટર નું કોઈ ઇશ્યુ નથી તમને એમાં હવે ચાલો ઓકે હા ડન ચાલો જવા દઈએ સાહેબ આગળ કોઈ વસ્તુ 29 29 40 માં વેચતા 30% નું નુકસાન જાય તો પડતર કિંમત તો સાહેબ હવે 30% નું નુકસાન ગયું એટલે તમે સિમ્પલ સમજો હો વાળી વસ્તુ એમને કેટલા વેચી કેવા સાહેબ 70 માં હા ધારો કે મારી મૂળ કિંમત સો ટકા હોય સાહેબ એમાં હું ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપી દઉં સાહેબ તો વસ્તુ જાય કેટલા માં સિત્તેર માં જાય તો મને આ વેચાણ કિંમત સિત્તેર ટકા આલી સાહેબ યસ સિત્તેર ની વેલ્યુ મને આલી સાહેબ ટુ નાઇન ફોર તો મને શું પૂછ્યું પડતર કિંમતો સો ટકા જશે યસ સો ની વેલ્યુ કેટલી બસ થોડી કાપાકુપી કરી નાખવાની કાપાકુપી કરવાની છે આ જીરો જીરો ઉડી જાય સાત ચોક અઠ્યાવી અને સાત દુ ચૌદ બેતાલીસો જવાબ આવતો છે જોવો જોઈ લેજો ભાઈ

એક બે ત્રણ ચાર ને પાંચ હા સાહેબ એમાં જોવા જઈએ તો સાહેબ પાંત્રી માં જામ એવું હશે પાત્રી માં જામી એવું છે તો હે જોવા જઈએ તો એટલે આપડે જોઈ લઈએ સાહેબ પાંત્રી પછી ચોત્રી ચોત્રી પછી સાહેબ પાંત્રી પછી પછી આને પાડી બનાવા એક ઘટે એક ઘટે આને કેટલા ઘટે મારે બે ઘટે મારે એક ઘટે ત્રણ ઘટ આ આને બે દર અને એક દેખ બે પાત્રી થઈ જાય આ પાત્રી થઈ જાય પાત્રી થઈ જાય જોયું બધા દેખાડું એટલે રીધીબેન સોલંકી તમારે કોઈ ટેન્શન લેવા નથી હોલ ટિકિટ લઈ લીધી છે ગભરાવા નથી જે થઈ ગયું બતા ગયું કોઈ ફરક નથી પડવાનો એક લાઈન થઈ ગઈ છે કેમ વિચાર્યું આ પાંત્રીસ અને આજે આ બંને જો સાહેબ ની આજુબાજુ એટલે આપણે જે છે થોડુંક તર્ક વિચારી શકીએ સાહેબ ગણી નાખો ચલો એક અપોઈન્ટ ચાર એક અપોઈન્ટ પાંચ એક અપોઈન્ટ સાત એક અપોઈન્ટ આવી રીતે હતું સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા એવું હોઈ શકે મારા મત મુજબ હો સાહેબ અથવા તો લસાગુસા પણ હોઈ શકે છે ચલો સાહેબ એડ શું સાહેબ એવું બને ત્યાં સુધી રેડ કલર આમાં યુઝ કરો સાહેબ આનું આનું બેકગ્રાઉન્ડ પણ બદલાશે હો સાહેબ હા પછી અત્યારે ખબર નહીં અત્યારે તો એવા દો હા જો ભાઈ શું હતું એમાં બોલો એક સૌથી મોટી સંખ્યા શોધી નાખો ને સાહેબ એક અપોન સાત એક અપોન આઠ એક આઠ બરાબર મોટી અથવા સૌથી નાની સંખ્યા બેમાંથી એક હોય હવે એક પેલા કીધું બધા જીરો દેવાનો યાસ ચાર દુ આઠ બે પોઈન્ટ સાહેબ સમથિંગ સમથિંગ આવે યસ અહીંયા પાંચ દુ હશે એક્ઝેટ બે આવે સાહેબ યસ હા સાત એક આ બે એક એક વાળું આવશે આમાં થોડોક લખો થાય સાહેબ નાનું ગોતો ગોતવાનું કીધું આપણે એમ મથું પડે હા સૌથી મોટું બે પોઈન્ટ સમથિંગ વાળો એક ના ચાર સૌથી મોટું સૌથી મોટું એક્ઝેટ બે વાળું એનાથી થોડું નાનું હોય એક ના સીટમાં પાંચ નાનું હોય આ બેમ શું કરવાનું ક્રોસમાં ગુણાકાર આઠ એક આઠ એક સીતા સાહેબ સાત એનથી નાનું કયું સાહેબ એનથી મોટું કયું આઠ વાળું આઠ વાળું તો આ એટલે એકના છેદમાં સાત અને આમે ખબર પડે સાહેબ

સિદ્ધિ પાડોશી સાહેબ એ બી સી ડી સાહેબ બે જેમ ત્રણ બે જેમ ત્રણ જગ્યા ખાલી જગ્યા ખાલી ચાર જેમ પાંચ બી અને સી ચાર ચાર જેમ પાંચ બે જગ્યા ખાલી સાહેબ છ સાત આ બે જગ્યા ખાલી સાહેબ યસ સર સાહેબ અહીંયા પાડોશી પદ્ધતિ પ્રમાણે જઈએ આપણે યસ તો અહીંયા શું આવશે ત્રણ આવશે અહીંયા ત્રણ આવશે અહીંયા પાંચ આવશે અહીંયા ચાર આવશે અહીંયા છ અહીંયા છ હવે છોકરાને મેં શીખવાડ્યું છે ડાયરેક્ટ ભાગ ચાલતો ચલવી દેવાના સાહેબ જો અહીંયા તગડી અહીંયા તગડી અહીંયા તગડી અહીંયા ત્રણ દુ છો ત્રણ ઉડી ગયા યસ હવે કઈ ઉડે મને લાગતું નથી તો બે ચોક આઠ ને આઠ દુ સો સોળ આવશે આવો જવાબ આવશે ઓકે ચાલો હમ શું વાત છે સાહેબ બે પરસ્પર સવિભાજ્ય સંખ્યા હોય હમ બે પરસ્પર સ અવિભાજ્ય સંખ્યા હોય તો લસા એમના ગુણાકાર થી લોથા ગુસા એક થાય બે માં છે મે એટલું જ આવે છે શું પૂછ્યું લસા કીધું ને તો ટી t tu લસા થાય ને ગુસા એક થાય જાવ પતી યસ ગુણોત્તર તો મને જોરદાર આવડી ગયું છે તો પછી મજા હા સાગર ભાઈ હા હવે અમને પણ એવું વિચાર આવ્યો તો હાથમાં રાખવાનું રૂમલ પણ જો સમાસ મધ્યમ પદ લોપી ના થતો હોય તો બરોબર ચાલો હમ હમ

સાડા નવ વાગે બરોબર ગુજરાત ની એક માત્ર તમે કહી શકો કે ડેલ્લી આપણે જે છે એનાલિસિસ કરાય છે સાહેબ આગળ ઘણા બધાની કોમેન્ટ આઈ ગઈ સાહેબ તમારું સોલ્યુશન જોઈને અમે પેપર આપવા ગયા ઘણો ફાયદો થયો સાહેબ ગુણોત્તરાય નતું આવતું ખાલી જો પૂછો તમે પાંચ હજાર બે જોઈને ખબર શું પડી જાય સાહેબ આ પેપર લીક અહિયાં જ થઈ જાય આને કહેવાય ગુણાકાર સાહેબ ગુણાકાર કરીએ હવે તો સાહેબ આને ચાર ના ઘડિયામાં ચાર ગુણ્યા ચાર કરીએ સાત ચોક અઠ્યાવીસ છ ચોક ચોવીસ બસો એસી ચોવીસ કેટલું થાય બસો ચાર ત્રણસો ચાર ત્રણસો ચાર વત્તા છ મતલબ હવે શું થાય

ત્રેવીસ ઓગણત્રીસ એકતાલીસ એકતાલીસ સુડતાલીસ સુડતાલીસ વત્તા છ એટલે કેટલા થઈ ગયા ત્રેપન જવાબ તમારો ત્રેપન સુડતાલીસ આ પ્રશ્ન બેઠો ફોરેસ્ટ નો છે ફોરેસ્ટના પેપરમાં આના જ પ્રશ્ન તો એના એ જ પ્રશ્ન રિપીટ થયેલો છે સાહેબ

આપણે કહીએ છીએ કે શું છે દ્વિચલ સુરેશ સમી ગણ હા કઈ વાંધો જે છે આપણે તમારા પણ નિરાકરણ થોડાક સમયમાં લઈ નાખીએ છીએ ગભરાશો નહીં વચ્ચે હા સાહેબ અત્યારે થોડુંક જે છે આપણે

સિલેક્ટ કરીને જ આપણે જે છે જઈએ ઓકે ચલો ચાલો પ્રશ્ન તમારા જવાબ સાહેબ એક ત્રણ પાંચ દસ લખો સાહેબ ઉપર લખ ઉપરથી લખતા જો એટલે સાહેબ ત્રણ ચાર પ્રશ્ન એને ત્રણ એક ત્રણ પાંચ દસ દસ પછી કડાન સાહેબ હવે બીજો કોઈ પ્રશ્ન દેખાતો નથી ચલો ફટાફટ પ્રશ્નો કોમેન્ટ કરો બીજો પ્રશ્ન સર ત્રણ વ્યક્તિઓની ઉંમર ના અવયવી થી એકસો એક થી એકસો ચાલીસ શ્રેણીની એવરેજ ઓકે જોઈએ સાહેબ એકસો પછી ક્યાં સુધી એકસો થી ક્યાં છે સાહેબ

કઈક આપ્યું છે ચાર હજાર સોરી ચાર પાંચ છ સાત ભાગી શકાય ચાર પાંચ છ સાત આઠ ચાર પાંચ ના ના સાહેબ સળંગ સંખ્યા પિસ્તાલીસ સડસઠ આઠ એક્સ વાય ને ચાર વડે નિશેષ ભાગી શકાય છે બરોબર એમાં વન એક્સ પ્લસ વાય બરાબર સોળ x ત્રણ વ્યક્તિઓની ઉમર ઉમરમાં વર્ષોના વર્ગ નો ઉમર ના વર્ગનો સરવાળો ત્રણસો પચીસ ગુણાકારી હજાર થાય છે તો ઓછો હોય તો સૌથી નાના વ્યક્તિની ઉંમર કેટલી પતી ગયું સાહેબ મળી ગયું ચલો ત્રણ વ્યક્તિની ઉંમર નો સરવાળો સમજી લો સાહેબ એક છ નો વર્ગ છત્રી હોય એક પાંચ નો વર્ગ પચી હોય ને એક આઠ નો વર્ગ ચોસઠ હોય સાહેબ થઈ ગયું જો પાંચ નો વર્ગ કેટલો થાય પાંચ નો વર્ગ પચીસ પચીસ છ નો વર્ગ કેટલો થાય છત્રી આઠ નો વર્ગ કેટલો થાય ચોસઠ આપણે ઓફલાઈન ટેસ્ટ માં લીધેલો દાખલો સાહેબ ત્રણસો પચી કીધું છે ત્રણસો પચી કીધું છે ત્રણસો એકસો પચીસ બોલ્યા હું ત્રણસો પચીસ કે એકસો પચીસ એવું કઈ કરશે બોલો જોઈ લો ક્યાં છે ઉપર ત્રણસો પચીસ સાહેબ ઉપર ગયો ત્રણસો તો સાહેબ આ પૂછેલો પ્રશ્ન નથી એનો ડાઉટ છે ઓફલાઈન ટેસ્ટનો દાખલો છે ત્રણસો પચીસ કહી દઉં સાહેબ એમને પંદર નો વર્ગ બસો પચીસ થાય સાહેબ તો એક પંદર હોય એક આઠ હોય ને એક છ હોય બસ જાઓ એ બીજું કઈ હતું હજાર થી ઓછો ગુણાકાર થયું હતું આ ઓફલાઈન ટેસ્ટનો દાખલો છે જાવ છ જવાબ છ

પૂછ્યું શું છે એ ઉપર આધાર રાખે છે સરેરાશ પૂછ્યું હોય સાહેબ તો સરેરાશ માં આવું થાય પહેલું પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા બે પહેલું પદ એકસો ચાર એકસો ચાર વત્તા છેલ્લું પદ એકસો એકસો ને ચાલીસ અને ભાગ્યા બે હવે જો સીધું કરાય હું તો એવું માનું સરવાળો શું કામ કરવો પડે એકસો ચાર ના અડધા થાય સાહેબ બાવન બાવન અને એકસો ચાલીસ ના અડધા થાય સિત્તેર 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 ને પચાસ એકસો વીસ એકસો ને બાવીસ જવાબ આવે એવરેજ પૂછ્યું હોય તો સાહેબ સરેરાશ પૂછ્યું સરેરાશ પૂછ્યું હોય તો ઓકે પછી હવે ધીમે ધીમે લઈએ છીએ ત્રણ ચાર પ્રશ્નો પતી જવો તો પછી કોમેન્ટ કરો ને આ ચુમ્માલી સીધું નવસો બરાબર તો આમાં શું વિચારી શકાય દુ અઠ્યાસી અને વત્તા પાછળ આઠ કરીએ તો વચ્ચે છન્નું આવે હા એવું બની શકે એવું કદાચ હોય તો સાહેબ આપણે હવે શું કરવું પડે પચાસ ના ડબલ સો સો હવે સાહેબ સો લાવવા માટે આપણે અહીંયા

ચલો નેક્સ્ટ પ્રશ્ન તમારો મિત્રો કયો એક ત્રણ પાંચ અને દસ ચલો મિત્રો હવે અહીંયા મને દેખાય ત્યાં સુધી પછી સિરીઝ દેખાય સાહેબ અહીંયા યસ ચલો એક ભાઈ હા અહીંયા ગેપ જે છે અહીંયા ગેપ એ બે નો છે અહીંયા ગેપ જે છે એટલે અહીંયા બે નો સાહેબ ગેપ તો અહીંયા ગેપ છે પાંચ નો છે તો આમાં કંઈક ઘટે છે લાગે છે એક ને ત્રણ ચાર થાય તોય એ મેળ ના આવે

તો આપણે આપણું જવા દઈએ સાહેબ ચાલો બરાબર આનું ભાઈ ઓપ્શન હોય તો બોલો જોઈ લઈએ હાલ છે ચાલો નેક્સ્ટ સાહેબ જવા દઈશું સાહેબ હમ પાંત્રી અને એકસો પચાસ વચ્ચે છ ના ગુણાંકો સંખ્યા કેટલી લો સારો પ્રશ્ન સાહેબ હવે પાંત્રી પછી ગુણાંક કયો છત્રી આવે છે છત્રી પછી શું આવે બેતાલીસ બેતાલીસ આવું કરતા કરતા ક્યાં સુધી છે બોલો ને દોસ્ત એકસો પચાસ સાહેબ હવે એકસો પચાસ ને છ વડે ભાગી શકાય હા ભાગી શકાય સાહેબ સમાંતર શ્રેણીમાં આપણે કીધું કે જેટલી સંખ્યા હોય એના કરતાં એક ઓછો ગેપ હોય તો જેટલા ગેપ હોય એના કરતાં એક વધુ સંખ્યા હોય એકસો પચાસ છત્રી વચ્ચે ગેપ કેટલો સાહેબ આખ્યા ખોજવા જઈએ તો એકસો ને લગભગ હા એકસો ચૌદ પણ કેટલા કેટલાનો ગેપ છે સાહેબ નો ગેપ છ છ નો ગેપ છે તો ભાગી આપણે શું કરી દઈએ છ સાહેબ છ એકા છ છ નવ આ ચોપન ઓગણી સાહેબ તફાવત ઓગણી છે અને સંખ્યાઓ વીસ હશે આમાં કેટલી હોય સંખ્યા વીસ હોય યસ ગેપ ઓગણી મળે એટલે સંખ્યાઓ કેટલી છે સાહેબ વીસ વીસ મળે પણ જો હા હા શું કીધું છે એમને વચ્ચે કીધું ને વચ્ચે તો આ નહીં લેવાનું સાહેબ તો જવાબ ઓગણી હાચો કેમ વચ્ચે કીધું પહેલું છેલ્લું લેવાનું હોય નહીં સાહેબ આમાં એવું કીધું છે એક ત્રણ પાંચ દસમાં એવું લખેલું હતું ગુણાકાર અને સરવાળાથી સોલ્વ થશે અને લે એક આ થઈ ગયું સાહેબ તો ના તોય ના થાય હમ સાહેબ આપણે આપણા પ્રશ્નો જવાબ દો આ છે ને ખરેખર એમના પોતાના ડાઉટ મોકલે છે ખોટું જે બિચારા બધા જે છે ઓલા છે જે બિચારા પેપર જોવા આયા હોય હા તો સર પેપર ઉપર ફોકસ કરીએ ચલો સાહેબ પહેલા પેપર નું જે છે પતાઈ દઈએ હવે સાહેબ ચલો ઓકે ડન ડાર્ક કરો છો પોઈન્ટ ચાર લગી બરોબર છે હવે સાહેબ જે છે અહીંયા આપેલું છે સમસમ પહેલા ફટાફટ જોઈ લો પહેલા હમ હમ હવે સાહેબ આની અંદર આપણે એમને કહીએ છીએ તમે કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરો તો કોમેન્ટ તો કોઈ કરતા નથી બરાબર બરોબર આપણે જે છે સિરીઝ પતી જાય છું કહીએ છીએ તમારા પ્રશ્નો રહી ગયા છે તો જોઈ લો તમે તો એ તો જે છે તકલીફ છે પહેલાં હવે જો સાહેબ બસો પચીસ છે નવ છે આને કહીએ છીએ સાહેબ પંદર નો વર્ગ હવે સાહેબ જોઈએ ચલો કોમેન્ટ કરો તો આન્સર શું આવે ફટાફટ આન્સર ની કોમેન્ટ કરો જોઈ લઈએ સાહેબ આન્સર ખોટો ઘણા ટીક કરશે બોલો સોય સો ટકા ટીક થશે અહિયાં આન્સર ટીક કરો તો આન્સર સાહેબ ખોટો ટીક કરવાના છે એનું કારણ શું કારણ એક જ છે હવે જો અહિયાં સંખ્યા કઈ હતી સાહેબ બાર મતલબ માઇનસ ચાર અહિયાં પણ માઇનસ ચાર તો અહિયાં કેટલા આવે સાહેબ

હવે સાહેબ નેક્સ્ટ પ્રશ્ન છે બાર છે ડેસ છે પંદર સત્તરસો અઠ્યાવીસ છે અગિયાર પાંચસો ને બાર છે હવે સાહેબ આ પણ તમે જો તમારો પહેલો લેક્ચર ભણેલો હોય તો પહેલા લેક્ચર નો જ પ્રશ્ન છે બરાબર છે જો સાહેબ આ જે છે ને એ મને ખબર ત્યાં આઠ નો ઘન છે હા સાહેબ આ જે છે ને એ બાર નો બાર નો ઘન છે તો અહિયાં કોક નો ઘન આવશે સાહેબ હા પણ હવે સાહેબ અહિયાં જો અહિયાં અગિયાર ને આઠ છે એટલે કહી શકાય ત્રણ નો ઘટાડો કર્યો તો પંદર ના બાર થયા કેટલા નો ઘટાડો સાહેબ નો તો બાર માંથી ત્રણ ઘટાડો કેટલા થાય સાહેબ નું નવ નવ નો ઘન થાય કેટલો સાહેબ સાતસો નો ઓગણત્રીસ ક્યાં દેખાય છે સાહેબ આ રહ્યો સાહેબ આ બોર્ડ તો મજા આવી ગયું આજે હા હા મસ્ત છે સાહેબ યસ બ્રિજની પાઠશાળ ની સિરીઝ ખૂબ કામ લાગી આ

આપેલ સંખ્યા જોડીઓમાં બીજી સંખ્યા પ્રથમ સંખ્યા પર ચોક્કસ ગાણિતિક ક્રિયાઓ કરીને મેળવવામાં આવે છે મતલબ વિષમ સંખ્યા શોધવાની છે સાહેબ હવે અહીંયા જોવા જઈએ તો અમને જે છે આપણે પ્રશ્ન આપ્યો છે વિષમ સંખ્યા હવે સાહેબ મારું મન એવું કે છે અત્યાર સુધી જે છે એરિથમેટિક રીઝનિંગ એટલે આમને જે છે ભાગ કોને ગણ્યો સાહેબ સમસંબંધને ગણ્યો તો સાહેબ વર્ગીકરણ બાકી નહીં રહે હજુ સાહેબ વર્ગીકરણ આવવાની શક્યતા છે કે સાહેબ આ રબ ને બનાતી જોડી ચાર માંથી કઈ જોડી અલગ પડે છે તમારે એ જવાબ આપવાનો છે બરોબર ચાર માંથી કઈ જોડી અલગ પડે છે તો જો સાહેબ અહિયાં જે છે તમે કહી શકો છો તેર નો વર્ગ છે અહીંયા તમે કહી શકો છો પંદર નો વર્ગ છે અહીંયા તમે કહી શકો છો ચૌદ નો વર્ગ છે બરાબર અહીંયા તમે કહી શકો છો સાહેબ સોળ નો વર્ગ છે બરાબર છે તો હવે જો પંદર અને અઢાર એટલે ત્રણ નો વધારો થાય ચૌદ અને સત્તર એટલે ત્રણ નો વધારો સોળ અને ત્રણ ઓગણીસ થાય અહીંયા એક થાય સાહેબ ત્રણ 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 તો એક વારો અલગ પડે ઓપ્શન નંબર એ અલગ પડતો તમારે શોધવાનું છે હા પાર્થભાઈ પણ અત્યારે ભાઈ આ ભણો પછી તમારો દાખલો કરો

માઇનસ કરી નાખો તો વન એટ નાઈન થઈ જાય તમારે જે પણ જોઈતું હોય પેલા તને મળી જશે હમ તમારે જે પણ જોઈતું હશે તમને મળી જશે વર્ગ અને પચાસ નો વર્ગ આન્સર આવે છે હમ હશે પેલા ચલો ઓકે હવે સાહેબ નેક્સ્ટ એજ છે સાહેબ હવે સાહેબ જુઓ મને એવું લાગે છે વીસ તારીખ પછી ની અંદર સાહેબ આ જે છે વર્ગીકરણ શરૂ થશે હવે લાગે છે સાહેબ આ પણ સંખ્યા જ કેવાય

જે સોરી લેપટોપ અને મોબાઈલ બંને અલગ અલગ કહેવાય સાહેબ ક્રોમ બંને ની અંદર છે તો જે છે આપણે જે છે એવું કહી શકીએ સાહેબ આ ક્રોમ છે એ લેપટોપની અંદર છે આની અંદર છે આવું હોઈ શકે એવું આપણે જે છે એની ગેરંટી નથી દેતા જે રીતે તમને પ્રશ્ન આપેલો છે ભાઈ એની ઉપરથી તમે બનાવી શકો છો સાહેબ મહેકલ ઝાલાનો એક પ્રશ્ન છે કરાવી દઈએ હા સાહેબ કરો સાહેબ એડ કરો એક હાલો વચ્ચે વચ્ચે ટચો આજનો પ્રશ્ન લાગે છે બરાબર એટલા માટે સાહેબ

ટી સેવન ટી પંદર સરવાળો કેટલો થાય ટી સાત અને ટી પચાસ આપણે અહીંથી ગયા તો એક બે ત્રણ ચાર અગિયાર માંથી છ જાય તો પાંચ થાય પાંચ પાંચ આખા પાંચે પાંચ નો તફાવત બાર બાર તેર ચૌદ પંદર આઠ આઠ વધારો સાહેબ તો એકસો અઠાવન થાય એકસો પછી એકસો છાસઠ થાય પછી એકસો ચુમ્મોતેર સાહેબો બ્યાસી થાય આ પંદર ના ભો સરળો પૂછ્યો સાહેબ એકસો અઢાર ત્રણસો જવાબ ત્રણ ચાલો છે ઇલેક્ટ્રોનિક લેપટોપ અને વિગત હતું સાહેબ શું છે રાખીઓ તો સાહેબ એડ કરી દેસ અચ્છા એવું છે કઈ વાંધો નહીં શું છે બોલો તો ઇલેક્ટ્રોનિક મોબાઈલ અને લેપટોપ સાહેબ મોબાઈલ છે અને લેપટોપ અલગ છે પણ બંને ઇલેક્ટ્રોનિક તો કહેવાય બંને ઇલેક્ટ્રોનિક કહેવાય બની ગયું ઢુબલું ભાઈ હા દેશ લો અને વૃક્ષ જો ચાલુ કરી ભાઈ બધાએ એ સાહેબ ટોટલ વુમેન ચાલીસ ટકા ટોટલ સાક્ષર મેન સિત્તેર ટકા ટોટલ સાક્ષરતા ઓગણપચાસ ટકા તો વુમેનની સાક્ષરતા કેટલી ઝબરું લાયા સાહેબ ચલો સાહેબ હવે જુઓ ટોટલ સાક્ષર સાક્ષર પુરુષો સિત્તેર ટકા છે તો ચલો લખી દઈએ ભાઈ બોલો સાહેબ બોલતા હું કહે છે લોકો

ચલો બોલો ફટાફટ બીજો બોલતા જવા લો ચલો બોલો હમણાં સાહેબ પછી લાઈન થઈ જશે દેશ છે લોહ અને છે વૃક્ષ છે દેશ લોહ અને વૃક્ષ સરખો જો સ્ટેશનરી પેન કાર આવી ગયો છે આગળ પ્રશ્ન યુનિવર્સિટી વર્ક ટેબલ આગળ આવી ગયો છે જોઈ લેવો સત્તર એકોતેર અવિભાજ્ય શોધો હે નવ નવ્વાણું દસ એકસો દસ શું છે નવ નવ્વાણું દસ એકસો દસ છે ના આવે કે પૂછે વડે ગુણાકાર હવે સાહેબ અહીંયા આવું પણ હોય શકે છે કે અહિયાં આ સંખ્યા છે સાહેબ તો નવ તો એના પછી સંખ્યા કઈ સાહેબ દસ દસ નો વર્ગ માઇનસ એક પ્લસ એક કર્યા જેવો દેશ છે એવો વેશ આપણે ધારણ કરવો પડે છે જી વિજ્ઞાન દર્શન વિજ્ઞાન એની તમે જોવો એની વેચાણ કિંમત શું હશે એવું નહીં કીધું હોય હા એની છાપેલી કિંમત કેટલી હશે એવું કીધું હશે હા કેમકે જયારે જયારે વળતર ની વાત આવે ને ત્યારે લોકો છાપેલી કિંમત જ પૂછે બરાબર તો જુઓ ચલો શું બોલો સાહેબ બે આ વળતર આપવા છતાં નફો થતો હોય ને ત્યારે બેચમાં કીધું તું મે તમને ભાઈ ટકા વળતર આપવા છતાં નફો થાય છાપેલી કિંમત આટલી મિંડી ઉડી જાય જોઈ લેજો ત્રણ હજાર રૂપિયા તમે શું હશે છાપેલી કિંમત હશે ત્રણ હજાર હશે વીસ ટકા કમિશન વેચો સાહેબ વીસ ટકા લાયા હતા કેટલા બોલો બે હજાર ચલો સાહેબ આગળ વાત કરીએ તો સોળ અગ્ન બસો એક્યાસી અગિયારસો ઓગણત્રીસ અને છે શું છે હા સાહેબ આની અંદર પણ ગુણાકાર લાગે છે ગુણાકાર જ કહેવાય સાહેબ અગિયારસો અહીંયા જુઓ તો સાહેબ ગુણાકાર વગર પોસિબલ છે નહીં તો હવે જે છે સાહેબ આપણે પેનનો કલર વ્હાઈટમાં આવી જઈએ પાછા ચલો સાહેબ સોળ ચોક ચોસઠ થાય સાહેબ હા અપેક્ષ ચૌધરી આગળ તમારો શેર કર્યું નથી તો પછી આપણે મગજમાંથી કર્યું નથી સાહેબ ઓગણસિત કરો નાખો સાહેબો છોતેર ગેમ પતિ તમારે સોલ્વ કરવાની છે સાહેબ ચેટબોક્સ બંધ કરી શકાતું હોય કોમેન્ટ તો અમે બંધ ગયું કોમેન્ટ અમે જોતા બી નથી ચલો સાહેબ અહિયાં જે પ્રશ્ન તમને પૂછવામાં આવે છે મિત્રો એનો તમારે જે છે જવાબ આપવાનો છે ધ્યાન થી સમજજો ચલો ચલો સાહેબ નેક્સ્ટીસ ચલો યસ ચાલો ચલો સત્યાવીસ અઠ્યાવીસ છત્રીસ ત્રેસઠ એકસો ને સત્યાવીસ તો આમ જોવા જઈએ તો તમને એવું પણ લાગતું હશે કે સાહેબ આ તો સત્યાવીસ વત્તા એક અઠ્યાવીસ અઠ્યાવીસ વત્તા આઠ છત્રીસ અહિયાં ચેક કરવા જવ તો સત્યાવીસ થયા સાહેબ હવે અહિયાં ચેક કરવા જવું તો ચોસઠ થયા પ્રશ્ન પૂરો નો ઘન ઘન પાંચ નો એટલે એકસો ને પચીસ નો વધારો બસો ને બાવન તમારો જવાબ આવે સો ટકા કેટલો આવે સાહેબ બસો ને બાવન જે છે તમારો જવાબ થઈ જશે જવા દઈએ યસ જેવી પ્રમાણે કરીએ કઈ સાહેબ અત્યારે હજુ તો જોવા જઈએ સાહેબ હજુ તો પેપર પત્યા પણ નથી એટલે માર્કસ નું કોઈ કેલ્ક્યુલેશન કહી શકતું તમારે જવાબ આપવાનો છે અમે કોઈ ગણતરી કરવાના નથી સૌથી પેલા જે છે તમારે જવાબ આપવાનો છે મસ્ત પ્રશ્ન બરોબર પ્રશ્ન તમારા માટે સારા એવા આવી રહ્યા છે પેલા તમારે શાંતિથી જોવાનું છે

પાંચ નો નઈ ચલો ક્લિયર ઓકે જવા દો ચલો ક્યાં રિમોટ આજે રિમોટ જરૂર પડશે ચલો નેક્સ્ટ હવે કેમ ભાઈ પૂરું તો ના સાહેબ

બરોબર હવે પ્રશ્ન સહિત ઓપ્શન હશે તો પેલા આપણે ચોપન ચલો સાહેબ લખવું હતું કરીએ સાહેબ ચોપન પછી એન્ડ નો મતલબ છે ભાગ્યા 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 છ પછી હેજ નો મતલબ છે ગુણ્યા 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 બે ડોલર એટલે સરવાળો

હવે સાહેબ આપણે જે છે ક્વેશ્ચન એકસો બાણું ભાગ્યા સોળ વત્તા આઠ ગુણ્યા પચીસ માઇનસ પંચાણું બરાબર છવ્વીસ હવે જ્યારે પણ મિત્રો આ રીતનો તમને પહેલા પ્રશ્ન દેખાય છે તો પહેલી નજરની અંદર જે છે સ્કીપ કરવા નમ્ર વિનંતી છે અહીંયા જો તમે ભાગાકારની અંદર જે છે આરામથી ગણતરી કરી શકો છો તો જ તમારે જે છે ટ્રાય કરવાનો છે બાકી જે છે ટ્રાય કરવા જવાય નહીં એકસો બાણું ભાગ્યા સોળ વત્તા આઠ ગુણ્યા પચીસ માઇનસ પંચાણું એટલે સાહેબ સિમ્પલ લોજિકમાં વિચારો આ ભાગાકાર તો થતો જ હોય છે પંચાણું તો મોટું થાય એટલે આ થોડુંક ટ્રાય કરાય હવે સાહેબ ભાગાકાર અને માઇનસ ની વાત કરું તો અહિયાં માઇનસ જાય અહિયાં ભાગાકાર આવે ચાલે સાહેબ પચીસ ભાગ્યા પંચાણું આને પણ થોડોક ટ્રાય ના કરે ગુણાકાર અને સરવાળો

બે નવું એક ને પચીસ ઓપ્શન નંબર સી સી જ છે પેલા આ બંને ઓપ્શન જે છે આવી રીતે ફિલ્ટર કરતા આવડવા જોઈએ તો મજાની ગયા આ માધવ જોશી પેલા એક ને કોમેન્ટ સો વખત કરીશ તો પણ બકા મેં જોવાના છેલ્લે ભાઈ રાખી દીધું ખરું માધવભાઈ કે વચ્ચે મેં ટ્રાય કર્યો પણ તમે પ્રશ્નો બધા બેચ ના આલો સાહેબ કોઈ પેપર નું હાલતા જ નથી હા એટલે છેલ્લે જે છે અમે જોઈ લેશું ચલો હવે નેક્સ્ટ છે સાહેબ અહીંયા પણ એ રીતનું હું તમને કીધેલું છે સાહેબ અહીંયા આપેલું છે હવે આવો પ્રશ્ન દેખાય તો આપણું કામ જ છે આરામથી થઈ જશે ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમારે જે છે મિત્રો જવાબ આપવાનો છે તમારા સમક્ષ પ્રશ્ન છે કે ભાઈ આ જે છે બોર્ડ માસનો હજુ સાહેબ આકૃતિ વાળા ઘણા પ્રશ્નો છે જો એ શાંતિથી સમજશે તો બની શકે છે કે આમાંથી બેઠા પ્રશ્નો એમને દેખાઈ શકે છે બરાબર બરાબર એક પણ પ્રશ્ન સાહેબ તમે પણ ના જોતા હું પણ નથી જોયો તમે ગમે તે કોમેન્ટ કરશો ભાઈલા સાડા નવ પછી એટલે સાડા નવ પછી હજુ અડધો કલાક છે એવું હોય તમને તો અડધો કલાક રાઉન્ડ માર્યાઓ બહાર જઈને પછી આવજો પાછા હમ

તમારા પ્રશ્નો જવાબ સાડા પછી અમે આપવા માટે ઉભા છીએ બરોબર ચાલો હવે જે છે મિત્રો કોન્સ્ટેબલ પીએસઆઈ ની જે તમે તૈયારી કરો છો કોન્સ્ટેબલ ની અંદર જે છે તો કોન્સ્ટેબલ ની અંદર જે છે કોન્સ્ટેબલ વંદન બેચ છે એની અંદર અત્યારે ફ્લેટ ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ પ્લસ એડિશનલ જે છે ફોર્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ એનો છેલ્લો દિવસ છે છેલ્લા બે ત્રણ કલાક બાકી છે તો એની અંદર નવા આર પ્રમાણે જે છે મિત્રો તૈયારી કરવામાં આવશે મટીરિયલ સાથે બેચ બે નવસો નવ્વાણું મટીરિયલ જોયું તો પાંચ નવસો નવ્વાણું નવમી નિમિત્તે આજે જે છે છે ડિસ્કાઉન્ટ એની વન ઇયરની રહેશે અને ઓફલાઈન સેન્ટર ખાતે એનો અભ્યાસ કરવો હોય તો એની ફી પચીસ પાંચસો છે ટાઈમિંગ સાડા દસ થી સાડા બાર નો રહેશે ચલો એ જ રીતે પીએસઆઈ વંદન બેચ છે સાહેબ લાઈવની અંદર આપણા નવા આરાર પ્રમાણે જે બેચ છે એની ફી છે સાહેબ

ગુજરાત ની બરોબર નવી પરીક્ષા પદ્ધતિ બાજુવાળાની થોડીક લઈ આવવાની હતી ચલો સાહેબ હવે આઠ છે વત્તાકાર નો અર્થ ભાગાકાર છે સાહેબ તો આઠ હા હવે પાછો જે છે પેન નો કલર આવી ગયો ચલો સાહેબ આઠ વત્તાકાર એટલે કેવાય ભાગ્યા બે ભાગાકાર નો અર્થ માઇનસ ત્રણ માઇનસ નો અર્થ ગુણ્યા ચાર ગુણાકાર નો અર્થ પ્લસ છ હવે સાહેબ આઠ ભાગ્યા બે એટલે ચાર ચાર ગુણિયા ત્રણ બાર ચાર માઇનસ બાર વત્તા છ છ ને ચાર દસ દસ માંથી બાર જાય તો બરોબર સાહેબ હમણે તમે જોવો જો આકૃતિ વાળા પ્રશ્નો આવશે પછી મજા આવશે યસ સાહેબ પી નો અર્થ ભાગાકાર ક્યુ નો અર્થ ગુણાકાર નો અર્થ પ્લસ છે એસ નો અર્થ માઇનસ છે

ડન જવા દઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ યસ ઓકે નેક્સ્ટ ચલો ભાઈ એક જવાબ તમે આપો હા એસ એ ટી ની માતા છે આયુ લોહી પીતો સંબંધ સાહેબ

જે દેખાશે થોડું નીચે લેલો ને કે નહીં દેખાય તો તો કાઈ નહીં થાય ચલો નીચે રાખી દે એન એ જે નો પુત્ર હા એન એ જે નો પુત્ર છે ચાલો પછી જેડ એ જે ના સસરા છે કે જે ની વાઈફ હોય સાહેબ બરાબર જે ની વાઈફ હોય એના પપ્પા થયા જેડ પછી સાહેબ હો સાહેબ અહીંયા તમે જોવો તો ખૂબ બાફ્યું નહીં સાહેબ એટલે કહું સ્ટુડન્ટ આવું વિચારે એમ હા સાહેબ હવે નહીં બરોબર છે તમે જે વિચાર્યું સાહેબ

એટલે બે શક્યતા જે છે આની અંદર થઈ શકે છે બોર્ડમાં મારો પડછાયો તો પડે એમાં શું થઈ ગયું ભાઈ ચલો પ્રશ્ન મસ્ત છે પડછાય બરોબર હા સાહેબ કે એ એન નો ભાઈ છે એન નો ભાઈ કોણ છે સાહેબ કે કે છે ઓકે ચલો તો કે નો સંબંધ જેડ સાથે શું જેડ નામનો વ્યક્તિ જે છે કે ને શું કે જેડ શું કે છે મારી દીકરી દીકરી નો

જો મેક્સ હાર્ડ લાગવાનું કારણ સાહેબ થોડાક આ છેદ ઉડાડવાના આવે ને તમારે એમાં થોડાક એમને જે છે ગતાગમ ના પડે થોડાક તકલીફ પડતી હોય એના કારણે બાકી જે છે જલસાય જલસા હતા એટલે આ ક્વેશ્ચન જે છે ભારે પેપર બનાવવું હોય ત્યારે તમને આવો મસ્ત મજાનો પ્રશ્ન આપી શકે છે ચલો સાહેબ આગળ હજુ લોહી પી છે ચલો

દીકરી દીકરી ઓકે મતલબ આ દીકરી કોણ હશે બી હશે ચલો ટી એ બી ના પિતા છે બી ના પિતા પતિ પતિ છે તો સ્પીડ બ્રેકર ક્યાંથી આવ્યો છે હજુ સ્પીડ બ્રેકર તો તમારા સમક્ષ આવ્યું નથી સ્પીડ બ્રેકર હમણાં આવશે ત્યારે તમને પૂછીશું ભાઈ ચલો સાહેબ સરસ સરસ સાહેબો આપણે જે છે પ્રેક્ટિસ થઈ જાય ચલો

સાહેબ તું જો રકમ વાંચે ધડ બોલાવે જો હવે તો લાય હવે તો જે છે જાગો જાગોલા બધા જે છે મને લાગે સાહેબ જમવાનો બ્રેક આપવો પડે નવ વાગે જમીન ફ્રી થાય ને

તેની માતા એટલે આ છોકરીના મમ્મી કોણ છે તો કે તેની માતા કોણ તો કે મારા સાસુ તો મનીષ ની પત્ની પત્ની ના મમ્મી સાસુ સાસુ ની એક માત્ર દીકરી એટલે મનીષ ની પત્ની બરોબર આની માતા કોણ છે મનીષ ની પત્ની છે તો આ છોકરી કોણ હોય ભાઈલા મનીષ ની છોકરી હોય બરોબર પણ હવે સાહેબ શું કીધું

મંત્રી હોય શકે અમુક એન્જિનિયર એટલે સાહેબ આ રીતનું કહી શકાય ખેડૂત હોય જો મંત્રી હોય ખેડૂત હોય શકે એન્જિનિયર પણ હોય શકે એન્જિનિયર હોય મંત્રી પણ હોય આપણે આપડે લક્ષી વાત કરીએ તો ખેડૂત ખેડૂત એન્જિનિયર બે અલગ અલગ આવું કદાચ હોય શકે બે માંથી જે સુટેબલ હોય આવે સાહેબ બરાબર ને આવું હોય વાળું હશે મંત્રી હશે બંને માંથી ખેડૂત હોય અને આપણે એન્જિનિયર ના કહીએ હોય શકે સાહેબ ખેડૂત એન્જિનિયર કોને નાખી તો અમારા ગામમાં છે સાહેબ હા એ વાત છે મારા ગામમાં છે સાહેબ પ્રવીણભાઈ કરીને છે એ એન્જિનિયરિંગ છે મતલબ સાહેબ આખા ગુજરાતમાં પહેલો નંબર હતો એવું છે એ અત્યારે ખેતી કરે છે હમ દોઢસો વીઘા જમીન છે શું કરે વાહ ભાઈ બરોબર હા આવશું આવશું ભાઈ એક દિવસ સિરીઝ વાળા હા હા લે ચો હવે ભાઈ આ બધા સાહેબ હવે આયા લાગે છો ભાઈ તમને ટાઈમ ખબર નથી લેક્ચર આપણું સાત વાગે સાત ને પંચાવન ચાલુ થાય યસ આ લોકો સાહેબ હવે આયા બધા એવું લાગે છે આ બધા જો બરખા ખત્રી ના બધા કઈ વાંધો નહીં સાહેબ ચલો હવે સાહેબ જે છે આજે મને કોઈ કે કીધું કે આવા પ્રશ્નો સાહેબ તઈને પૂછાણા હતા એટલે હવે આ શું થઈ જાય સાહેબ બરોબર યસ ઇન્દુની માતાની માતાની એકમાત્ર પુત્રી નો ઇન્દુ સાથે સંબંધ એ આપણી બુકમાં એક્ઝેક્ટ આ પ્રશ્ન હશે બરોબર એક્ઝેક્ટ આ પ્રશ્ન હશે હા એકમાત્ર દીકરી એટલે એના મમ્મી મમ્મીનો ઇન્દુ સાથે સંબંધ શો થાય તો એના મમ્મી થાય ઓકે હવે સાહેબ અહીંયા જુઓ આ રીતનો પ્રશ્ન સાહેબ સોલ્વ કરાવવો હોય તો પહેલા તો જે છે મિત્રો અહીંયા જે તમને આપેલું છે પેલા શું કીધું છે ભાગાકાર તો ભાગાકાર એટલે અહીંયા પી એ ક્યુ નો પુત્ર છે ક્યુ એ કોની બહેન છે પેલા ની બહેન કોણ છે ક્યુ બસ તમારે અહીંયા ક્યુ અને પી રાખીને ગણતરી કરી દેવાની કામ થઈ જાય કે ભાગ્યા એન છે તો હવે અહીંયા કે અને એન તો કે એ એન નો પુત્ર છે હે કે અને એન તો અસ્તિત્વમાં જ નથી કોઈ જગ્યાએ કઈક તો અમને જે છે ગબ્બન છબ્બન કર્યું છે મતલબ સાહેબ ક્વેશ્ચન માં તકલીફ જ લાગે 100% ઉપર પી ગુણ્યા ઓકે હજુ ગુણાકાર બાકી છે પી કે રહી ગયું હા ઓકે ચલો પી અને કે રહી ગયું સોરી પી કે તો પી એ કે ના પિતા છે પી જે છે કોના પિતા સાહેબ ઓહો મેં બાફી ઉભારો સાહેબ ફરીથી એક વખત સાહેબ ગણાય નાખીએ કારણ કે એક વખત છે કોઈ જગ્યાએ સાઈન માં કઈ પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય ને પછી સમજ છે જામતો નથી ચલો ફટાફટ જોઈ લઈએ પેલા યસ હવે આર ભાગ્યા ક્યુ ની વાત કરીએ તો આર એ ક્યુ નો પુત્ર છે ક્યુ નો દીકરો કોણ છે આર છે ચલો હવે ક્યુ માઇનસ પી છે તો ક્યુ એ પી ની બહેન છે ભાઈ પી ની બહેન ક્યુ હતી મતલબ પી એનો ભાઈ કે હોઈ શકે પી ક્રોસ કે મતલબ પી એ કે ના પિતા છે કે ના પિતા કોણ છે પી છે કે ભાગ્યા એન નો મતલબ થાય કે એ એન નો પુત્ર છે તો એન નો દીકરો કોણ છે કે છે તો પી અને કે સોરી પી અને એન પતિ પત્ની છે એમનો દીકરો કે છે તો પી નામનો વ્યક્તિ એન ને શું કહીને બોલાવે તો ભૈલા પી નામનો વ્યક્તિ જે છે એ એન ને શું કહીને બોલાવે છે ભૈલા પત્ની શું કહીને બોલાવે છે પત્ની તમારો જવાબ યસ

ગાડી ગાડીમાં સ્ટેશનરી પડી હોય રમકડાની હોય તો એ બા સ્ટેશનની દુકાને ગયો તો રમકડાની કાર હતી જ ચાલો સાહેબ હવે તો મસ્ત એક દાખલો આવ્યો છે કરી નાખીએ એડ કરો નવ નહીં સાહેબ અચ્છા સાડા નવ પછી હજુ વાર હવે સાહેબ હવે જો ભાઈને બોલા સાહેબ હવે બાપુ દીખતા હે તો દીખતા હે ચલો સાહેબ હવે સાહેબ જે છે હવે ચા કઈ વાંધો નહીં સાહેબ ચા એ પે ચર્ચા કરતા ચલો મિત્રો હવે જો નોન વર્બલ રીઝનિંગ નોન સ્ટોપ જે છે દસ એક દાખલા છે દસ કે બાર દાખલા પેલા પૂરા કરી દઈએ પછી મજા આવશે પછી તમે જે કહેશો એમ કેશો પેલા દસ જે છે સર પચાસ આવે તો તૈયારી કરાય હા રાજ પ્રજાપતિ પચાસ સારા છે કરી શકાય છે ચલો જે છે છે આ સિરીઝ તો આન્સર શું આવે તો જો સિરીઝની અંદર જે છે કેવી રીતે ચેન્જીસ થાય છે ઘણી વખત સિરીઝમાં કેવું હોય છે કે સંખ્યા આગળ જતા જે છે ઉડી જાય આગળ જતા સંખ્યા ઉડી જતી હોય ભાઈ કરી શકાય છે શક્યતા કહું છું પહેલા કરી શકાય બરોબર ભવિષ્યમાં બધામાં મેન્સ લખવાની આવવાની જ છે તો અહીંયા તમે જે છે સાઈન જોતી રહેવાની છે કેવી રીતની સાઈન જે છે ચાલી રહી છે જો હવે ધારો કે આ જે છે આપણે વિચારીએ ષષ્ઠ કોણ છે ઓકે તો ષષ્ઠ કોણ અથવા વચ્ચે કોણ આવે છે જો અહીંયા મેટર જે છે વચ્ચેની છે વચ્ચેની મેટર જે છે આપણે ધારો કે સોલ્વ કરવા જઈએ કે વચ્ચે કઈ રીતની સાઈન આવે તો જો અહીંયા જે હોય ને વચ્ચે આવે ત્રિકોણ અહીંયા આવી ગયો આ સ્ટાર અહીંયા આવી ગયો ગયો આ અહીંયા આવવો જોઈએ તો વચ્ચે હોય આમાં નથી એ કેન્સલ થઈ ડન હવે ટોપ ઉપર કોણ આવે છે ટોપ ઉપર તો જો વચ્ચે જે હતો એ ટોપ ઉપર ગયો આ સ્ટ અહીંયા ગયો સષ્ટ ત્રિકોણ અહીંયા ગયો ઓકે મતલબ સ્ટાર અહીંયા આવે તો અહીંયા સ્ટાર આવવો જોઈએ સ્ટાર નથી અહીંયા તો સ્ટાર નથી ઓપ્શન નંબર પૂરો ખેલ ખતમ ચલો ખેલ ખતમ બરોબર ચલો થઈ ગયું હવે સાહેબ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ હા સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન તમારા સમક્ષ આવી રીતની જે છે સિરીઝ આપેલી છે હવે આમને ના દેખાય તો સાહેબ આપણે જે છે એમને આકૃતિ પરફેક્ટ બનાવી આપીએ જેથી કરીને એમને પ્રોબ્લેમ ના ક્રિએટ કરાવાય પછી એવું ના કહે કે સાહેબ અમને દેખાણું નતું કારણ કે આજે સાહેબ જે છે આ નવું બોર્ડનો ઉપયોગ કર્યો છે ને થોડીક મજા આવી ગઈ છે બરોબર હા રાખો સાહેબ રાખો

હવે સાહેબ છે એટલે પેલું પતી ગયું સાહેબ બીજામાં જો સીધું હતું ઉલટું થયું સીધું આવ્યું એટલે મતલબ ઉલટું ઉલટું છે હા અહિયાં ઉલટું છે હા અહિયાં ઉલટું છે હા અહિયાં છે નથી બરોબર એટલે આ ગયો ચલો

અ ત્રિકોણ 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 તો અહીંયા આવો 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 ત્રિકોણ સાહેબ યસ એટલે શસ્ઠ કોણ જેવું છે ને સાહેબ ચોરસ છે સક્કરપારો છે સાહેબ અહીંયા સક્કરપારો નથી ઓપ્શન નંબર બી આવજો ને રાઈટ આન્સર યસ બી બસ લો પાતી ગયું આ રીતે જોવાનું છે બીજું ગઈ છે નહીં ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ક્યાં ગયો આ રહ્યો નેક્સ્ટ હવે અહીંયા જે છે બરોબર આ જે છે આ રીતનું આમ ચોરસ જેવું થવું જોઈએ બરોબર અહિયાં છે તો અહીંયા જે છે જો ચારે ખૂણે છે તો અહીંયા ખૂણા ઉપર આવું જોઈએ તો આ ખૂણા ઉપર છે અહિયાં ખૂણા ઉપર છે અહિયાં નથી એટલે આ કેન્સલ આ ખૂણા ઉપર છે હવે સાહેબ અહીંયા એકજેટ જે છે આ નાઇન્ટી ડિગ્રી નો એંગલ બને છે બરોબર આ નાઇન્ટી ડિગ્રી નથી આ છે સાહેબ ના ઓપ્શન નંબર બી તમારો જવાબ પાછો બી આઈ ગયા બરોબર હા એટલે ભાઈ કીધું તો ખરું યાર તમને કેટલી વાર કહેવાનું સાહેબ આવી બનતી હશે સાહેબ બે સાહેબ હા પછી આવીએ બને બધા મંત્રી ખેડૂત આવું તમને બનાવ્યું બને સાહેબ તમે કીધું તું એમ પેલી ભાઈ ત્રણ સાહેબ

ચોલો આગળ વાત કરીએ સાહેબ નેક્સ્ટ કરીએ સાહેબ સાહેબ નેક્સ્ટ યસ હવે આ આકૃતિ સાહેબ શેની અંદર છુપાયેલી છે બોલો સાહેબ છુપાયેલીઓ xz એવી જ આવી જો સાહેબ કલર બદલી નાખ સ સીધું ત્રાસુ કઈ છે અહીં સાહેબ સીધું આમાં છે જ નહીં ક્યાં જો સાહેબ ઓકે કે બરોબર હવે સાહેબ જો આમાં છે ને સીધું ત્રાસુ આ સીધું ત્રાસુ છે પણ વડક આયા છે નહીં સીધું થાય છે કેન્સલ સાહેબ વાહ સાહેબ આ જો સીધું ત્રાસુ બરાબર અને આ વડક

છ છે છે સંખ્યા હવે સાહેબ આમ લોકો છ થાય તો અરીસામાં માં આમ જ થાય ને બરાબર અરીસામાં આ રીતનું થવું જોઈએ એનો મતલબ એ કેન્સલ હવે સાહેબ છ પછી જુઓ સાહેબ કોણ છે ત્રણ છે તો આમ લખો તો ત્રણ આમ થાય દ જેવો મતલબ આઠ તો થાય નહી બંને એમ તો પ્રકાશ સોય હોય કરી શકશે એમાં કોઈ ચિંતા નથી કરી રાખશો હા ચલો હવે જે છે બીજો ક્વેશ્ચન

હા રિઝનિંગ મને શીખવાડું રવિ સરે ભાઈ જોરદાર ચાલ યસ ઘણા દઈશ ખબર નહીં રિઝનિંગ માં આવે છે કે નહીં એના રિઝનિંગ માં આવા પ્રશ્નો સાહેબ પાંચ થી છ અથવા દસ સુધી હોય છે ટીઆર ક્યુ મિરેજ ઇમેજ હતી ચાલો ટીઆર ક્યુ ક્યુ સ્મોલ લખ્યો છે

આ સંઘો સંઘ બસ આંતર છે આંતર બધા છેદો નકારાત્મક છે બધા આંતર છેદો નકારાત્મક છે બસ કેટલાક નકારાત્મક આંતર છેદ છે કેટલાક આ કેવાય સાહેબ કેવાય પેલું હાચું કોઈ સંઘ નકારાત્મક હવે સાહેબ બધા સંઘ નકારાત્મક કહેવાય આમાં તો એટલે બધા કહેવાય એટલે પતી ગયું

ચાલો તમામ ટ્રક સાહેબ ગણવા દો ગણો ગણો હાલો ત્યાં કોફી પીવું યસ સોહમ પટેલ કોફી પીવું પેલા કોફી ચા ની બાધા લીધેલ છે રાતે દસ વાગ્યા પછી ચા એટલે નવ વાગ્યા પછી ચા નહીં પીવાની ચાલો સાહેબ એક માણસ ને મેં પેપર સારું જાય તો આપણે ચા ની બાધા લઈ લીધી છે સાહેબ આ જે લોકો એવું કે છે ને મેન્સ કરવું ના કરવું આ છે તે છે પાછળથી સાહેબ એટલા પસ્તા છે ને કે એમને ખબર પણ નહીં ટાઈમ નહીં આપેલ ટાઈમ નહીં મળે પછી જે છે કેસે કે સાહેબ હવે અમારે શું કરવું તો સાહેબ હું તારે તમામ ટ્રક કાર છે સાહેબ બધી જ ટ્રક કાર કેટલી કાર એ બાઇક છે સાહેબ કેટલી કાર એ બાઇક છે આયથી જઈ શકે સાહેબ હા એક શક્યતા સાહેબ એવું પણ જરૂરી નથી ને સાહેબ હા

સાહેબ આ સેમ કેટલીક કારે બાઈક છે તો કેટલી બાઈક કાર હોવાની છે ડન ડન એટલે સાહેબ બીજું ને ત્રીજું તારણ એક અને બે ખોટું બધા તારણ ખોટું તારણ એક અને ત્રણ ખોટું તારણ બે અને ત્રણ અનુસરે છે વિકલ્પ નંબર ડી તમારો રાઈટ છે ડી આવશે બી નહીં આવેલા સાહેબ આપણી આ પચાસ ટકા પ્લસ ચાલીસ ટકા ઓફરમાં છેલ્લા ત્રણ કલાક બાકી છે યસ ચલો સાહેબ તમે કોફી પી લો મેં પી લીધી એક પ્રશ્ન ત્યાં સુધી એમનો દઉં તમે જે છે કે એના કહેતા હતા ભાષા પંજાબી હિન્દી મલયાલમ બરોબર તમે મને પ્રશ્ન પૂછ્યો હતો તો જે છે આજ પ્રમાણે સાહેબ એક પ્રશ્ન હતો આજે જીવ વિજ્ઞાન એવો હતો તો આપણે એના પ્રમાણે હા પ્રજાપતિ પ્રજ્ઞેશ આવશે આવશે ભાઈ ઉભારો ના ના એવું ના હોય અશ્વિનભાઈ હો ટેન્શન નહીં લેવાનું કોપી કેસ કશું ના થાય ભાષા છે તો પંજાબી ભાષા અલગ હિન્દી ભાષા અલગ મલયાલમ અલગ મસ્ત મજાનું ડૂબલું નંબર એક તમારો જવાબ મસ્ત મજાનું ડૂબલું જે છે એક તમારો જવાબ ચલો હવે જે છે નેક્સ્ટ ની વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન હા માતાઓ પતિઓ અને પુરુષો છે તો હવે જો માતાઓ છે પતિ છે પુરુષ છે પતિ હોય પુરુષ કહેવાય સાહેબ મતલબ બધા પુરુષ ના સર્કલમાં પતિ આઈ ગયો બધા પુરુષો છે તો આ બધા શું કેવાય પતિ છે પણ માતાઓ શું કહેવાય અલગ તો આવી રીતની આકૃતિ આપણને ક્યાં દેખાય છે ઓપ્શન નંબર સી ની અંદર દેખાય છે ઓકે ચલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન હવે જે છે આપણે જોઈ લઈએ સાહેબ

એટલે બંને એક જ પ્રશ્ન કે અલગ અલગ એક જ પ્રશ્ન છે એક આ ઓકે ચલો બંને એક જ પ્રશ્ન છે આમનો ગુણોત્તર કઈ વાંધો નહીં સાહેબ તમે ગણાઈ નાખજો ચલો આ ગુણોત્તર ચાર વ્યક્તિની સરેરાશ એસી કિલો છે ચાર વ્યક્તિની એવરેજ એસી કિલો પાંચમી વ્યક્તિના આવવાથી સરેરાશ બસો ગ્રામ ઘટી જાય છે પાંચમી વ્યક્તિ આવી ગયો બસો ગ્રામનો ઘટાડો બરોબર બસો ગ્રામ નો ઘટાડો તો ચલો ડન એ થઈ ગયો ચલો સાહેબ આવું બરોબર સાહેબ હજુ છે કે હા હા બોલો બોલો

આ બે નો એવું ના કરે ને સાહેબ ચોસઠ ચૌદ થાય બત્રી દુ ચોસઠ હાથ જેમ બરાબર જેમ હાથ જે પૂછ્યું એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે હવે સાહેબ બીજો પ્રશ્ન હતો કયો હતો સાહેબ ચાર ની એવરેજ એસી છે પાંચમા વ્યક્તિ ના માંથી બસો ગ્રામ ઘટી ગઈ એટલે શું કીધું પાંચમા પાંચમા વ્યક્તિનું વજન કેટલું હશે એટલે ભાઈ એમને એમ કરવું હોય તો થાય અને ડાયરેક્ટ કરવો હોય તો થાય યસ ચલો સાહેબ પહેલાં આપણે ડાયરેક્ટ કરાવી દઈએ એક બે ત્રણ ચાર ચારે ચાર વ્યક્તિની સરેરાશ એસી હતી સાહેબ યસ હજાર પાંચમા વ્યક્તિ આવ્યો પાંચમો વ્યક્તિ તો એના આવવાથી સરેરાશ કેટલી ઘટી બસો તો બસો એટલે બધામાં બસો બસો સાહેબ બસો ઓછા લાવ્યો હોય બસો ઓછા કરાવ બસો ચારસો આઠસો અને હજાર

દોસ્ત ચોસઠ બોતેર ચોસઠ થાય અને આઠ નવા બોતેર થાય આ નવે નવે એક્યાસી થાય તો આ નવ દસ મિત્રો નેવું આવતું હસ આઠ નો વર્ગ અને આઠ છે એવું દેખાય છે મને અથવા આઠ નો વર્ગ વધતા આઠ કરો નવ નો વર્ગ વધતા નવ કરો તો જયરાજસિંહ એમાં ઓપ્શન થી જવાય મને એટલી ખબર પડે છે ભાઈ અક્ષીસ વાળા હોય ખેરાજ નું સમાનાર્થી એ તો ના આવડે ભાઈ સાહેબ આવો પ્રશ્ન હતો જુઓ ઓગણત્રીસ એકતાલીસ બરોબર અવિભાજ્યના દ્રષ્ટિકોણથી જો હવે ઓપ્શનો સાહેબ ઓપ્શન લખું ત્યાંથી સમજો પૂછાયેલો પ્રશ્ન છે એટલે લખી શકું સાહેબ ઓગણપચાસ ચોસઠ બરોબર આખું આપણે સોલ્વ કરાયેલું છે એ જ છે સુડતાલીસ ઓગણસાઠ ઓપ્શન બી સાહેબ ઓપ્શન સી ની વાત કરીએ છોતેર નેવું ઓકે ઓપ્શન નંબર ડી ની વાત કરીએ છન્નું એકસો ને દસ હવે સાહેબ અહીંયા લખ્યું છે ચોખ્ખું અવિભાજ્ય થી હવે મને કહો સાહેબ આ આન્સર કયો આવેલો બોલો સાહેબ આને અવિભાજ્ય ના કહેવાય એટલે કેન્સલ બરાબર સાહેબ હવે આ આને ના કહેવાય કેન્સલ આ કેન્સલ છે પતી ગઈ એટલે ઘણા લોકો આ અવિભાજ્ય સંખ્યાનો સંબંધ ગોતવા જાય છે કઈ રીતે સાહેબ કે આ વચ્ચે ત્રણ નો ગેપ છે ના પહેલા અવિભાજ્ય સંખ્યાની એક જ જોડ છે ઓપ્શન બી પતી ગયો પ્રશ્ન બાકી તમારે વધારે કંઈ નથી બરોબર જે ઓળો મને કઈ પ્રશ્ન કઈક હતો આપણે સાત અને એના વારો સર કેટલા અત્યારે તમે મેન્ ચાલુ કરી દો પટેલ ચેતન બરાબર ચાલી ટકા ઉપર બધાને બોલાવવાના છે હવે મેરિટ કેટલા અટકે કોને ખબર નથી ચાલી ઉપર થતા હોય તો ભાઈ કરી દેવાય ચાલુ

અત્યારે જે છે જેને પણ એક્ઝામ બાકી છે તો એમને આપણી યુટ્યુબ ચેનલની અંદર પણ તમને જે છે સર્વેયર સિવિલ એન્જિનિયરની જે એક્ઝામ થઈ ગઈ ધ્યાનથી સમજો સિવિલ એન્જિનિયરનું જે એક્ઝામ થઈ છે ટોટલ ચાર પેપર છે ચાર પેપર એક વખત જોઈ લેવા નમ્ર વિનંતી છે બરોબર સોલ્યુશન એનું જે છે અવેલેબલ જ છે ચલો ત્રણ બે શું છે પણ ત્રણ અઢી સાડા ચાર બાર ચાલીસ સિવિજ છે સાહેબ હા ચલો અને હવે જે છે સાહેબ આપણે સિરીઝ લખીએ સાહેબ લખો તો ત્રણ અઢી સાડા ચાર બાર ત્રણ અઢી સાડા ચાર બાર અને ચાલીસ ઓકે ઓકે સાહેબ હવે જુઓ સાહેબ જ્યારે જ્યારે મેં એમને ચોખ્ખું કીધું કે એક વાર ઘટે પછી કન્ટિન્યુ વધે ને સાહેબ તો પોઈન્ટ અને પોઈન્ટ ખાસ ગણવા ગણવાનું હજુ તો પોઈન્ટ પાંચ હોય અને કાં તો ગુણ્યા એક બાદ હોય એવું હોય ચાલો સાહેબ જો ત્રણ એકા ત્રણ અને માઇનસ પોઈન્ટ અઢી પાંચ 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 માઇનસ સાહેબ હાડા આપણે એક ના ડબલ બે બે હાડા ચાર દુ ચાર કરી મેળ ના આવે ચાર તરી કરીએ તો તેર પોઈન્ટ પાંચ એક બે ત્રણ એક એ જ પિસ્તાલીસ ગુણ્યા ત્રણ એકસો પાંચ તેર પોઈન્ટ પાંચ તો તેર પોઈન્ટ પાંચ માંથી કેટલા ગયા સાહેબ અહીંયા તો ઘણા ગયા નઈ દોઢ ગયા બે પોઈન્ટ પાંચ ના ડબલ સાહેબ અહીંયા એક માઇનસ થયો ને અઢી ના ડબલ પાંચ થાય ને પાંચ માંથી સાડા ચાર છે ઓકે એટલે આ લોજિક દેખા ઉભો સાહેબ એવું કઈ નઈ વાંધો નહીં વિચાર કરો સાહેબ એમ રાખો એને જોઈએ કઈક હોય શકે છે બ્લાઇફ જુઓ સાહેબ અહીંયા આપણે વિચાર્યું કે ડોટ નું ડોટ માઇનસ થયા ને સાહેબ માઇનસ એક પોઈન્ટ પાંચ હવે સાહેબ અહીંયા બાર ગુણ્યા ચાર અડતાલીસ થાય અડતાલીસ માંથી તો બે બાદ થાય નહીં નહીં આઠ એટલે અહીંયા બે બાદ કરવાનો હોય નિયમ પ્રમાણે એટલે નિયમ પ્રમાણે બાદ ના થાય

અગિયાર એકસો સાત અગિયાર એકસો ત્રણ આ તો હાવી જગિયાર એકસો સાત અગિયાર એકસો ત્રણ તો સીધું અગિયાર જ આવે ને દોસ્ત અવિભાજ્ય સંખ્યા ની વાત છે સર દોઢ ની બે પ્લસ કરો સેકન્ડ યસ પ્રવીણભાઈ ભાઈ સો ટકા થઈ જશે ઓકે તો સાહેબ આપણે કામ કરીએ ગુણિયા કેટલા કરીએ એક આગળ ત્રણ જ ખોટા લાગે સાહેબ હા આ ખોટું લાગે છે ત્રણ માં સાહેબ અઢી ચાલુ કરો ને આપણે અઢી ગુણ્યા એક કરો તો સાહેબ અઢી થાય અઢી એકા અઢી બે વત્તા બે હમ બરોબર અઢી ના ડબલ હવે ચાર ના ડબલ વત્તા ત્રણ પછી ગુણિયા ત્રણ વત્તા થઈ ગયું સાહેબ થઈ ગયું ચોગુ ચોગુ સોળ વત્તા પાંચ બરાબર ને એકસો પાસઠ આવે એકસો પાસઠ તો આગળ નું ખોટું હતું હવે સાહેબ આગળ આમ જોવો જોઈએ ચાર ત્રણ બે એક છે તો આગળ નું ત્રણ માં કઈક જે છે એડજસ્ટમેન્ટ નથી થતું જો ત્રણ સિવાયની જુગાડ બેસાડીએ તો જુગાડ બેસે છે પેલા અમારાથી બરોબર હા ચલો બીજું જે છે તમે થોડુંક જોઈ શકો છો અગિયાર અગિયાર એકસો સાત એકસો એકસો છત્રીસ દિવસ બીસી ત્રીસ અને એ બી સી વીસ ઓકે સાહેબ એ બી ભેગા મળીને છત્રીસ દિવસ એ છત્રીસ દિવસ સાહેબ પછી બી અને સી ત્રીસ અને એ બીસી ભેગા થઈને વીસ તો છત્રીસો ચુમ્બાલીસ મળી જાય સીધે સીધું અહીંથી થી એ અને બી નું સીધે સીધું મળી જાય બાકી લસા લેવો તો એકસો થાય એકસો એસી છત્રી પંચુ ત્રણ છ અઢાર અને વીસ છઠા નવ વીસ નવા જો સાહેબ

આવો જવાબ હશે દોસ્ત પચીસ પૂર્ણાંક પાંચ ના છે પચીસ પાંચ બે ચલો બોલો સાહેબ હાલો લખી નાખી બોલો શું કે સમ છે કે એ વત્તા બી સાથે મળીને ચાં ચાં એ વત્તા બી સાથે મળીને 24 દિવસ હા પછી બી એ 8 દિવસ કામ કરે તો કેટલા દિવસ લાગે 24 લસા 24 એકા 24 8 તરી 24 ચાલો એ એ કેમ આમ થી ભાઈ ભાઈ ગાપચી મારો નહીં લે હાથ ચૂકેજો

આ ઇલેક્ટ્રોક ની અંદર મોબાઈલ કહેવાય બરોબર આ લેપટોપ છે અને ઇલેક્ટ્રોન છ ઓગણત્રીસ છે તો ભાઈ ઓપ્શન કે પટેલ પૂર્વાનગી તો હું તને ગેરંટી સાથે જવાબ આપવાની કોશિશ કરી શકું છ ને ઓગણત્રીસ ની અંદર જે છે શક્યતા ઘણી બધી છે હવે આવું પણ કહી શકાય સાહેબ છ ગુણ્યા પાંચ ત્રીસ માઇનસ એક છે અથવા છ આપ્યા છે તો છ નો વર્ગ માઇનસ સાત પણ કહેવાય એક દિવસમાં માં કેટલા ભાગનું કામ પૂરું કરે એક દિવસ માં ત્રણ કામ થાય અઢાર માંથી ત્રણ છઠ્ઠા ભાગનું કામ પૂરું કરે પતી ગયું ચલો સાહેબ એડ કરો

સુડતાલી અડતાલી એકાવન સાહીઠ સડસઠ સાહેબ જો બે નો ભેગો થયેલું હોય સાહેબ એમાં બી એકલા નું એક છે તો એનું કેટલું હોય બે હોય બે તો સાહેબ ચોવીસ કામ કરતા બે બે લેખે બાર જણા લાગે કે બાર દિવસ થઈ ગયું ચલો હવે શું છે હવે યુનિવર્સિટી ને પતી ગયું છે પેલા બરોબર હવે એ અને બી સુડતાલી અડતાલી એકાવન સાહીઠ સત્યાસી સાહેબ સાચું કહું

બરોબર બે રસ્તા બતાયા ઓપ્શન આપને તો હું તને જે છે ગેરંટી શક્યતા ઓગણત્રીસ છે માઇનસ સાત પણ કહેવાય આ બંનેમાંથી લોજિક ના લાગતું હોય તો હજુ પણ કઈક લાગી શકે છે આઈ ડોન્ટ કનો બરોબર ખબર નથી વેલા હજુ પણ કઈક બની શકે છે તો આગળ શોધવાનું તો કઈક પણ છ ઓગણત્રીસ નો સંબંધ છે તો આગળ શું સંબંધ છે શું ખબર ઓકે ચાલો ડન તો હવે જે છે સાહેબ આપણે રજા લઈ લઈએ હમ રજામાં જતા પહેલા જે છે સીસી જે પણ વિદ્યાર્થીઓ મેન્સની બેચ છે એક વખત નજર કરી લો તો મેન્સની અંદર જે છે અત્યારે ઓફલાઈન સેન્ટર ઉપર બેચ અવેલેબલ છે ઓફિસના નંબર છે એની ઉપર કોલ કરીને માહિતી તમે કલેક્ટ કરી શકો છો હવે નેક્સ્ટની વાત કરીએ તો કેમ ભાઈ ચાલો તો સીસી સાર્થક જે છે ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી સંવર્ગમાં અધિકારી કર્મચારી બનવા માટે તમામ જે બેન્સ આવતી છે બધાની તૈયારી આપણે કરાવી દીધું સાહેબ બરાબર અને ખાલી ગ્રુપ બી ની બેચ લેવી હોય તો એની ફી છે સાત સાહેબ હા જો ખાસ એમને આ કહેવાનું છે કે સાહેબ આપણી જે ઓફર ચાલે છે બરાબર એના અત્યારે હવે સાહેબ છેલ્લા કેટલા કલાક બાકી છે બે કલા માત્ર બે કલાક માંગી છે બરાબર ચલો તો જે પણ વિદ્યાર્થી મિત્રો બેચ લેવા માંગે છે મિત્રો આપેલા નંબર ઉપર કોન્ટેક કરીને માહિતી મેળવી શકે છે બરાબર યસ સર ચલો ચાલ મળી આવતીકાલે પણ આપણે આશા રાખીએ કાજી સાહેબ આના કરતાં ત્રણ ગણા કાલે લાઈવ હોય સર જે છે હવે ધીમે ધીમે જે છે છોકરાઓનો ઉત્સાહ ઉત્સાહપણો જે છે એવો પ્રશ્ન સાહેબ કંઈ કહે એ રીતે આપે છે કે સાહેબ ખરેખર એમને જે છે છે કીધું કે એની ઉપર સેન્ડ કરી આપો તો જે છે વ્યવસ્થિત પ્રશ્ન ખાલી મળે તો પણ આપણે જે છે ચર્ચા વિચારણા કરી શકીએ છે સાહેબ હવે આપણને જે છે પ્રશ્ન જે છે વ્યવસ્થિત ના મળે તો એના કારણે જે છે સાહેબ પ્રોબ્લેમ ઘણા થાય છે બરોબર હવે જે છે કે સાહેબ ને આવડે છે કે તો અમે પણ જે છે માણસ ચલો કરી આપીએ વાંધો નહીં આપણે જે છે વી ગેરંટી નથી મારતા કે ભાઈ હા બોલો સાહેબ ઓપ્શન બોલો ખાલી પતિ ઓપ્શન સાહેબ જે છે એક અપોન પાંચ બે અપોન પાંચ એક અપોન દસ અને દસ આપી આવે એમને

છેદ માં શું હોવું જોઈએ સાહેબ આ ચાર હોય છે ચાર માંથી બે હજાર બે બે પંચુ દસ દસ હોવું જોઈએ સાહેબ તો બે ના છેદ છેદમાં પાછા ડન આ જવાબ એટલે શોર્ટ ફોર્મ કઈને આપ્યું હતું શોર્ટ ફોર્મ કઈને આપ્યું છે બાકી જવાબ આવો મૂકવો પડે ચાર ના છેદમાં દસ એટલે ઓપ્શન ની દાખલો ના સોલ્વ કરાવો તો સાહેબ આવું મૂકીએ કાંઈ હા બરોબર ડન ચલો બરાબર છે ચલો હવે બોલો બીજું કાંઈ બર્થડે સરવાળા ઓકે કોનો બર્થડે છે ભાઈ કોઈનો નું નહીં ખબર નહીં હવે તો ખાલી સાહેબ અંદર જે છે બધા મસ્તી મજાક માટે આવે છે ચાલો ભાઈ મળીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ